जय सोमनाथ विद्यार्थी मित्रों, चेप्टर 14 આપણે પૂરું કર્યું. 9 ગુણનું એ ચેપ્ટર હતું, બરાબર. આજે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, આ પણ 9 માર્ક. 9 માર્ક એટલે કેટલા માર્ક હોય ખબર આપણને, બરાબર છે. એટલે બહુ અગત્યનું, સાથે સાથે આગળ અભ્યાસ માટે ચેપ્ટર 3 અને ચેપ્ટર 14 આ બંને આવડવા જ જોઈએ, તો જ તમે આગળ અભ્યાસ જે નીટ આ બધું સોલ્યુશન છે એ આમાંથી કરી શકશો. પ્રવાહ વિદ્યુત નામ ઉપર જાય, વીજ પ્રવાહ કે વિદ્યુત ક્ષેત્ર કે વીજ સ્થિતિમાન, આ બધી કિંમતો રમત છે. એ વીજભારના કારણે છે. વીજભાર જ્યારે કોઈ વીજભારો સ્થિર સ્થિતિમાં હોય, ધારો કે આ ધન વીજભાર આ બાજુ કર્યો, ઋણ વીજભાર કર્યો, આ કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિ, પોતાના સ્થાન ઉપરથી હલન ચલન કરતા નથી, ત્યારે આ વિદ્યુત ક્ષેત્રો આ વીજભારો પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વીજભારો જ્યારે સ્થિર સ્થિતિમાં હોય, સ્ટેબલ હોય, ત્યારે એ પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર છે એ ઉત્પન્ન કરે. અને કોઈ પણ ધન વીજભાર કે ઋણ વીજભાર કરે, આ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે બંને વીજભારો હોવા જરૂરી. અને વિદ્યુત ક્ષેત્ર છે એ શું કરે કે આ જે વીજભારનું તંત્ર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, એ તંત્ર પાસે જ્યારે કોઈ વીજભાર આવશે ત્યારે આ તંત્ર છે આ વીજભાર ઉપર બળ લગાડશે. એફ બરાબર વિદ્યુત ક્ષેત્રની કિંમત, ઈ બરાબર એફ બાય ક્યુ. આ એકમ વીજભારને તમે આ તંત્ર પાસે લઈ આવો, એટલે આ તંત્ર છે એ આની ઉપર બળ લગાડે, એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એ આપણી બેટરી, પણ કોઈ જ્યારે ગતિશીલ વીજભાર હોય, ગતિશીલ વીજભાર, વીજભાર જ્યારે ગતિ કરે, ઋણ વીજભાર, ધન વીજભાર કે જે, તો એ ગતિશીલ વીજભાર કેનું નિર્માણ કરે? વીજ પ્રવાહનું નિર્માણ કરે. વીજ પ્રવાહ માટે વીજભારની ગતિ થવી જરૂરી છે. ગતિ થાય બંધન મુક્ત. અને ગતિ ક્યારે થાય? કોઈ પણ ઇલેક્ટ્રોન ગતિ ક્યારે કરી શકે? એ ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? મુક્ત હોવા જોઈએ. મુક્ત ઇલેક્ટ્રોન જ ગતિ કરી શકે. બંધનમાં રહેલા ઇલેક્ટ્રોન ગતિ કરી શકતા નથી. શુદ્ધ પાણી અવાહક છે, તો 1 ગ્રામ પાણીમાં 10^22 અણુઓ હોય. એની ઉપર તમે બેટરી લગાડો તો એ પાણી અવાહક છે, ક્ષાર નહીં, શુદ્ધ પાણી. કારણ કે આ 10^22 અણુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં, એ બધા એકબીજા સાથે મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય. મુક્ત ઇલેક્ટ્રોન એમાં હોતો નથી, એટલે વીજ પ્રવાહનું વહન થાય નહીં. અવાહક વસ્તુ જેટલી પણ હોય એમાં વીજ પ્રવાહનું વહન એટલા માટે નથી થતું કે એના ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી, એના અણુઓ મજબૂત બંધોથી જોડાયેલા હોય, આકર્ષણ બળોથી જોડાયેલા હોય. એટલે ઇલેક્ટ્રોનને એ વિદ્યુત ક્ષેત્ર આપવા છતાં એ મુક્ત ગતિ કરતો નથી, એ પરિણામે વીજ પ્રવાહનું વહન છે એ થતું નથી. એટલે વીજ પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય? તો કે વીજભાર ગતિ કરે ત્યારે. અને વીજભાર ક્યારે ગતિ કરે? તો કે એની ઉપર શું લગાડવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? તો કે સ્થિર રહેલા, સ્ટેબલ રહેલું વીજભાર, ધન અને ઋણ વીજભાર, એ વિદ્યુત. દાખલા તરીકે કોઈ એક સળિયો મારી પાસે પડી, આ સળિયો શું વાહક, આની અંદર ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ એ સળિયાને હું હમણાં ટચ કરું તો મને કોઈ શોર્ટ લાગશે નહીં, કરંટ વહેશે નહીં, પણ જેવો હું એની ઉપર બેટરી આપી, બેટરી જોડું, હવે આને અડું, શું લાગે? કરંટ લાગે.
કેમ ભાઈ પહેલાં કેમ નહોતી ગતિ થતી, શા માટે ગતિ? તો કે મુક્ત ઇલેક્ટ્રોન તો હતા, પણ એ ઇલેક્ટ્રોન હવે આની ઉપર બળ લાગ્યું છે. બળ લાગ્યું, બેટરીએ બળ લગાડ્યું એટલે ઇલેક્ટ્રોન મીડા પ્રવેગિત ગતિ કરવા ગતિ કરે, અને એ ગતિના કારણે વીજ પ્રવાહનું શું થશે? નિર્માણ થશે. વીજ પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય? તો કે બધા વીજભારો ગતિ કરે, એટલે કુલ વીજભાર ગતિ કરતો વીજભાર બે નો સરવાળો ક્યુ પ્લસ માઇનસ, આ સૂત્ર યાદ રાખો, ક્યુ બરાબર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ, એટલે ધન વીજભાર ટોટલ, એમાંથી કયા બાદ કરવાના? ઋણ વીજભાર. એ બંને નો જે પરિણામી વીજભાર મળે ને, એ પરિણામી વીજભાર વીજ પ્રવાહ ઉત્પન્ન કરતો હોય. આ સૂત્રને ક્યાંક તાકી લઈએ, થિયરીમાં ફોટો મોકલી જાય નહીં હોય. વીજ પ્રવાહ ઉત્પન્ન પરિણામી, આપણે હવે ક્યુ ક્યુ જ લેશું, પણ ક્યુ બરાબર શું? તો કે જેટલો ધન વીજભાર ગતિ કરે માઇનસ એમાંથી શું બાદ કરવાનું? ઋણ વીજભાર. અને જે જવાબ આવે ને એ વીજભાર વીજ પ્રવાહ છે એ ઉત્પન્ન કરતો હોય. ઓકે, હવે એનો પેલો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન પેલો, વાહકનું ઉદાહરણ લઈ યોગ્ય આકૃતિ સહિત વીજભારનું સંરક્ષણ સમજાવો. વીજભારનું સંરક્ષણ, સંરક્ષણ કોને કહેવાય? તો કે કોઈ ભૌતિક રાશિનું સમય સાથે અચળ હોવું એને સંરક્ષણ કહેવાય. બરાબર છે. હવે વીજ પ્રવાહ કેનાથી ઉત્પન્ન થાય? તો કે વીજ પ્રવાહ વીજભારની ગતિથી ઉદ્ભવે છે. જો એક સેકન્ડમાં એક કુલમ વીજભાર પસાર થતો હોય તો મળતો પ્રવાહ એક એમ્પિયર થશે. એક સેકન્ડમાં એક કુલમ વીજભારનો જથ્થો પસાર થતો હોય, યાદ રાખજો, એક સેકન્ડમાં એક કુલમ, તો કેટલા એમ્પિયર પ્રવાહ મળે? એક એમ્પિયર વીજ પ્રવાહ છે એ મળે. ઓકે, અને કુલ વીજભાર કેટલો હોય? કુલ વીજભાર, વીજભારનું સૂત્ર લખી જ લઈએ, ક્યુ પ્લસ ક્યુ માઇનસ. ઓકે, હવે તો કે જ્યારે દાખલ આ કોઈ એક આડછેદ છે, એક એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય, અહીંયાથી જતો વીજભારનો જથ્થો એક કુલમ પ્રતિ સેકન્ડ છે, તો બધી જગ્યાએ આડછેદના કોઈ પણ બિંદુ આગળ તમે તપાસો, કોઈ પણ બિંદુ આગળ તપાસો, દરેક બિંદુ આગળ વીજભારનો જથ્થો એક કુલમ પ્રતિ સેકન્ડ જ રહેશે. ક્યાંય ઓછું નહીં થાય, ક્યાંય વધી નહીં થાય. એટલે અહીંયા જે દાખલ થાય, જે દાખલ થાય અંદર, એટલો જ અહીંયા છે ને બહાર નીકળે, આને વીજભારનું સંરક્ષણ. ચેપ્ટર વનની અંદર એ વીજભારનું સંરક્ષણ ભણશું, પણ એ અલગ હશે થોડું. અહીંયા આ દ્રષ્ટિએ આને જોવાનું છે. આડછેદના કોઈ પણ બિંદુ આગળ વીજભારનો જથ્થો નાશ નથી થતો, નાશ નથી થતો, સ્વયં ઉત્પન્ન નથી થતો, ક્યાંય પણ એનો સંગ્રહ નથી થતો. જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળે. આટલા મુદ્દા યાદ રાખો. નાશ નથી થતો, ઉત્પન્ન નથી થતો, સંગ્રહ નથી થતો, જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળે, એને વીજભારનું સંરક્ષણ કહેવાય.
संरक्षण नो अर्थ ज समय साथे कोई पण भौतिक राशि अचल रहेवी। एक सेकंड में एक कूलम वीजवा जत्थो पसार थतो होय तो एक कूलम प्रवाह मळे, एक एम्पियर। आयु सूत्र मुक्त वीजवारो होवा जरूरी छे। मुक्त वीजवारो वगर वीजवारनी गति थावी जरूरी छे। ओके, तो आने वीजवारनुं शुं कहेवाय? कंजर्वेशन, संरक्षण। પ્રશ્ન બીજો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો, તેની સમજૂતી આપો, ટી સમયમાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર જણાવો। વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાને અહીંયા લખી, કેમ કે અમુક શબ્દો વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા, દિશાને લંબ એવા, આ શબ્દ આવવો જરૂરી। ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વીજ પ્રવાહ કહે છે। આડછેદને લંબ એટલે આ કોઈ આમ આ રીતે આડછેદ હોય ને આ રીતે પસાર થતો, આમ હોય તો આ રીતે પસાર થતો હોય। આ આડછેદ કયા અક્ષમાં છે? વાય। વીજ ભારનો જથ્થો કયો છે? એક્સ। ઓકે, એટલે લંબ। હવે ધારો કે ટી સમયમાં ક્યુ જેટલો વીજભાર પસાર થાય છે તો વીજ પ્રવાહ આઈ બરાબર ક્યુ છેદમાં ટી સૂત્ર। એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો, પરફેક્ટ ડેફિનેશન લખવા માટે દિશાને લંબ એવા વાહકના કોઈ પણ આડછેદ, એકમ કુલમ પ્રતિ સેકન્ડ, એસઆઈ એકમ, કુલમ પ્રતિ સેકન્ડ અથવા જે એમ્પિયરની યાદમાં એમ્પિયર। હવે ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો જથ્થો પસાર થાય છે, વેરિયેશન ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ એટલે સરેરાશ ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી। વાહકનો આડછેદ મોટો હોય તો સમય ધ્યાનમાં રાખવો પડે। આમ તો વીજ પ્રવાહ છે એ સ્થૂળ ભૌતિક રાશિ છે, સૂક્ષ્મ નથી। નરી આંખે તમે જોઈ શકો, અરડો એટલે ખબર પડે કે વીજ પ્રવાહ પસાર થાય કે નહીં, કે ડેલ્ટા આઈ બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી, બરાબર છે? હવે તમે લિમિટ લઈ લો, જો લિમિટ ડેલ્ટા ટી સ્ટેન્ડ્સ ટુ ઝીરો હોય તો આઈ બરાબર ડી ક્યુ છેદમાં ડી। ત્રણ સૂત્ર, આઈ બરાબર ક્યુ બાય ટી, ડેલ્ટા આઈ બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી અને આઈ બરાબર ડી ક્યુ છેદમાં ડી ટી। પછી કોઈ વીજભારની કિંમત આપે એટલે ટી સાપેક્ષનું વિકલન કરનાર હોય એટલે મળતો જથ્થો છે એ મળી જાય, બરાબર છે? આ થયો વીજ પ્રવાહ, સૂત્ર યાદ રાખજો। હવે રૈવાજિક વીજ પ્રવાહ કોને કહેવાય? તો કે બેન્જામિન ફ્રેન્કલિને સૌ પ્રથમ વીજ પ્રવાહની દિશા છે એ આપી। કોની? બેન્જામિન ફ્રેન્કલિને એને શું કીધું? તો કે એ સમયમાં ધન વીજભારના કારણે વીજ પ્રવાહનું વહન છે એ ગણવામાં આવતું, ધન વીજભારના કારણે વાહકતા। આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો, ધન છેડામાંથી વીજ પ્રવાહ બહાર નીકળે આ રીતે ગતિ કરે અને ઋણ છેડાની અંદર દાખલ થાય
આ પ્રવાહની દિશાને રૈવાજિક વીજ પ્રવાહ કહેવાય. રૈવાજિક એટલે રીતિ રિવાજ મુજબ ચાલ્યો આવતો વીજ પ્રવાહ. ત્યાંથી રીતિ રિવાજ પરંપરા મુજબ જે આયલું આવે એને રૈવાજિક કહેવાય. ધન માંથી બહાર નીકળે અને ઋણની અંદર દાખલ થાય, જેને રૈવાજિક કેન્યા આપી બેન્જામિન ફ્રેન્કલિને આપી. હવે વીજ પ્રવાહ છે ને એ અદિશ ભૌતિક રાશિ છે. અદિશ કેમ કે એમાં સદિશોના નિયમો લાગુ પડતા નથી. આમાં અહીંયાથી અંદરથી બે છેડા હોય, એક I1 બરાબર 10 એમ્પિયર, એક I2 બરાબર 5 એમ્પિયર, તો ટોટલ વીજ પ્રવાહ ગણવા માટે આપણે સીધો સરવાળો જ કરી નાખશું. 10 + 5 એટલે કેટલા થાય? 15 એમ્પિયર. પછી આ તારની અંદર પસાર થતો વીજ પ્રવાહનો વીજ પ્રવાહ 10 એમ્પિયર હોય તો સમગ્ર તારમાં પસાર થતો વીજ પ્રવાહ 10 એમ્પિયર થયો. તારના કોઈ બિંદુ પાસે કેટલો વીજ પ્રવાહ મળે? એને વીજ પ્રવાહ સમગ્ર તારની લાક્ષણિકતા આપે, તારના બિંદુઓની લાક્ષણિકતા આપતા નથી. એટલે સદિશ સરવાળા મુજબ એનો સરવાળો થશે નહીં, સામાન્ય બીજગણિત મુજબ જ એનો સરવાળો કરી નાખશું. પછી આ તારમાં વહેતો વીજ પ્રવાહ આમ વાળી દો તો આ તારમાં 10 એમ્પિયર, આ તારને વાળ્યા પછી એ કેટલો? 10 એમ્પિયર. એની દિશા સાથે એ તારના કોણ સાથે વીજ પ્રવાહને કંઈ લાગતું વળગતું નથી, એટલે વીજ પ્રવાહ છે એ કંઈ અદિશ ભૌતિક રાશિ છે. પ્રશ્ન પૂછે, અલગ પ્રશ્ન એ મોકલે કે વીજ પ્રવાહ છે એ અદિશ ભૌતિક રાશિ છે, શા માટે? કારણ કે એક સમગ્ર તારની લાક્ષણિકતા રજૂ કરે, સામાન્ય બીજગણિત મુજબ જ એના સરવાળાઓ થાય, અને દિશા સાથે એને કોઈ લેવા દેવા છે નહીં. તારને ગમે તેમ વાળો તો એમાં કંઈ ફેર પડે, એટલે વીજ પ્રવાહ છે એ અદિશ ભૌતિક રાશિ છે. સ્થૂળ અને અદિશ માપી શકાય, નરી આંખે તપાસી શકાય. એટલે આ હતો વીજ પ્રવાહ. ગતિશીલ વીજભારોના કારણે વીજ પ્રવાહનું નિર્માણ થાય છે. રૈવાજિક વીજ પ્રવાહની દિશા ધન છેડાથી કેમણે ઋણ છેડા તરફ હોય છે. હવે તમને એકાદો દાખલો આપે, દાખલા તરીકે ગણી લો, એટલે ક્યુ બરાબર 5t² + 10 કુલમ મુજબ વીજભાર બદલાય છે તો ટી બરાબર 1 સેકન્ડમાં વીજ પ્રવાહ શોધો, આઈ બરાબર DQ/dt, આઈ બરાબર D/dt, ક્યુની કિંમત મેળવે 5t² + 10, આઈ બરાબર વિકલન કર 10t. હવે વિકલન ડાઉન એન્ડ કટ ભેગા કાકર 10t, 10 નું કઈ નહીં, કેમ કે કેટલા પદ છે? અચળ પદ છે. ટી બરાબર કેટલા સેકન્ડ? 1 સેકન્ડ. આઈ બરાબર 10 × 1, આઈ બરાબર 10 એમ્પિયર. 10 એમ્પિયર વીજ પ્રવાહ છે એ વહેશે. 1 સેકન્ડમાં 1 કુલમ તો 1 એમ્પિયર. આવા બધી દાખલાઓ આપણે ગણશું. બહુ મહત્વનો પાઠ, પ્રસ્તાવના અને શરૂઆતમાં ખબર પડે તો જ અંદર ખબર પડે. 9 ગુણનો પાઠ સાથે સાથે તૈયારી કરતો રહેવાનું, બરાબર છે, અને વ્યવસ્થિત પાકું કરતા રહેવાના. હવે સૂક્ષ્મ વીજ પ્રવાહ ઘનતા, વીજ પ્રવાહને બદલે વીજ પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવી. જે એ શા માટે કરવામાં આવી એના સૂત્ર એ બધું આપણે ભણશું. તમારી ટેક્સ્ટબુક મુજબ નહીં હાલે, મુદ્દાઓ આડાવરા હશે, પણ ચેનલ પ્રમાણે આપણે ચાલશું એટલે બધું આવી જાય. ફોટાય તમને મોકલી લખવાના, એટલે વિડીયો બરાબર જોઈ સમજી અને પછી છે એ PDFમાંથી લખાણ લખવું.
हवे आवता लेक्चर वीज प्रवाह घनता साथे आपणे मळशुं।